બેઠક અને હવે નજર કરીશું તમામ સમાચારો પર સંક્ષિપ્તમાં. હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ છૂટોછવાયો ઝાપટા પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો આગામી બે દિવસમાં રાજ્યમાં સારો વરસાદ આવી શકે છે. તો અત્યાર સુધી રાજ્યમાં 70% વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જોકે છેલ્લા ઘણા કલાકોથી વરસાદે વિરામ લેતા પાણી થોડા ઓસર્યા છે. જોકે લોકોના ઘરોમાં હાલ પણ પાણી છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. લોકોની રોજિંદી ચીજવસ્તુ માટે પણ ફાંફા મારવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે હાલ વિરામ લીધો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે વરસાદ બંધ થતા સોસાયટી અને અનેક સ્થળો પર ભરાયેલા પાણી ઓસર્યા છે. ત્યારે તંત્ર દ્વારા પાણી ઓસર્યા બાદ મેડિકલની જરૂરિયાતો પહોંચાડવામાં આવી રહી છે, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી કે વલસાડ જિલ્લાના ઉમરગામમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. ઉમરગામમાં છેલ્લા 48 કલાકમાં 20 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદને લીધે ઉમરગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ વહીવટીતંત્ર જાગૃત હોવાના તમામ દાવા પોકળ સાબિત થયા છે. ઉમરગામ મામલતદાર કચેરીની બાજુમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની સામગ્રી ધૂળ ખાઈ રહી છે. બચાવની સામગ્રી પડી સડી રહી છે અને વહીવટીતંત્રએ તેનો સમયસર ઉપયોગ કરવામાં બેદરકારી દાખવી છે, જેના લીધે આમ જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દમણગંગાનો કોઝવે ઓવરફ્લો થયો છે. ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી કોઝવે સવારથી ઓવરફ્લો થયો છે. તંત્ર દ્વારા નદીથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે, છતાં પણ પાણીને જોવા લોકોનો ધસારો વધી ગયો છે. સવારથી 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. બીજી તરફ કોઝવે ઓવરફ્લો થતા લોકો નદી કિનારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. તંત્ર દ્વારા નદી કિનારે જવાની મનાઈ ફરમાવી હોવા છતાં લોકો ચેતવણીને અવગણી નદી વચ્ચે પહોંચી ગયા છે. કેટલાક લોકો પાણી વચ્ચે સેલ્ફી પાડવામાં વ્યસ્ત જોવા મળ્યા, તો કેટલાક યુવાનો માછીમારી કરતા દેખાતા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ પ્રકારનું જોખમ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ છલકાઈ ગયો છે. આ ડેમમાંથી ઉના ગીરગઢડાના 20 ગામને પીવાનું પાણી અપાય છે અને 15 ગામના ખેતરમાં પિયતનું પાણી અપાય છે. દ્રોણેશ્વર ડેમ છલકાતા ગીર ગઢડામાં હરખની હેલી છવાઈ ગઈ છે. અમરેલી જિલ્લાના વાંકિયા, બાબાપુર, સાજિયાવદર સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો. 3 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયું છે. નદી, નાળા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વાંકિયા ગામમાં જવાના રસ્તા પર પાણી ફરી વળતા વાહનો અટવાઈ ગયા હતા. ખેતરમાં પાણી આવી જતા ખેડૂતો પોતાના વાહનો ત્યાં જ મૂકી જીવ બચાવવા માટે ભાગ્યા હતા. અમરેલીના ધારી તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. આ ઉપરાંત અમરેલીના ગ્રામ્ય વિસ્તાર જર, મોરજર, વડેરામાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. આ વરસાદને લીધે નદી નાળા છલકાઈ ગયા છે, તો ખેતરોમાં પાણી ભરાયા છે, જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભા તાલુકાના ગામોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. રાજુલા પંથકમાં 3 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. રાજકોટ ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. જામવાડી, ચોરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો, તો રાજકોટ શહેરમાં પણ વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના કોડીનાર, તાલાળા, ગીરગઢડા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ તરફ દ્વારકાના ગોમતી ઘાટ પર વરસાદી માહોલ વચ્ચે 5 થી 6 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સમુદ્રમાં ઉત્પન્ન થયેલી કરંટને લીધે દરિયો તોફાની બન્યો. તો બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે ગોમતી ઘાટના પ્રથમ 2 ઘાટ પર જ શ્રદ્ધાળુઓને સ્નાન કરવા તાકીદ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના જેસરની માલણ નદીમાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત અમરેલીમાં પડેલા વરસાદને લીધે શેત્રુંજી નદીમાં 2000 ક્યુસેક પાણીની આવક થઈ, જેના લીધે શેત્રુંજી ડેમમાં નવા નીર આવ્યા છે. મહત્વનું છે કે શેત્રુંજી ડેમ એ ભાવનગર જિલ્લા અને તેના તાલુકા માટે મુખ્ય જળસ્ત્રોત છે. છેલ્લા ઘણા સમયથી આઈએએસ આઈપીએસના ટ્રાન્સફર ઓર્ડર્સની રાહ જોવાઈ રહી છે, તેમના માટે ખુશીના સમાચાર આવ્યા છે. ચાલુ અઠવાડિયામાં તમામ આઈએએસ અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડર્સ નીકળી શકે છે. સીએમ રૂપાણીના ઇઝરાયેલ પ્રવાસને લઈ ટ્રાન્સફર ઓર્ડરમાં થોડું ડીલે કરવામાં આવ્યું, પરંતુ હવે સીએમએ ટ્રાન્સફર ઓર્ડર્સ પર મંજૂરીની મહોર મારી દીધી છે. આમ તો સેંકડો અધિકારીઓના એક જગ્યા પર 3 વર્ષ પૂરા થઈ જવાના કારણે બદલી માટે કતારમાં છે, પરંતુ હાલ અંદાજે 25 થી 30 જેટલા આઈએએસ ઓફિસર્સને બદલીના ઓર્ડર્સની જાહેરાત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 20 જુલાઈએ સવારે 10 કલાકે સુરત એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ તેઓ વલસાડ જશે, જ્યાં સવારે 11 કલાકે વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 2 લાખ ઘરોનું લોકાર્પણ, બપોરે 2 કલાકે જૂનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે, સાંજે 5 કલાકે ગાંધીનગર એફએસએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે અને પછી સાંજે 7 કલાકે તેઓ દિલ્હી જવા રવાના થશે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ 16-17 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 2 દિવસ સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડશે, જેમાં ખેડૂતો અને કામદારો સાથે મુલાકાત કરશે. ભાવનગરના મેથરા બંધારાની પણ મુલાકાત લેશે, સાથે જ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ જઈ ત્યાંના કામદારો અને વેપારીઓ સાથે સંવાદ કરશે. તો અમરેલીના ધારીના જંગલમાં જઈ માલધારીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણશે. આ ઉપરાંત પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ સાથે પણ તેમની મુલાકાત ગોઠવાય તેવી શક્યતા છે. હાર્દિકે હુંકાર ભરી લીધો છે અને સરકાર આ હુંકારને ડામવા મથી રહી છે. હાર્દિકને અટકાવવા હવે સરકાર કાયદાકીય સલાહ લઈ રહી છે. કાયદાકીય મુજબ આ મરણાંત ઉપવાસની જાહેરાતને અટેમ્પ્ટ ટુ સુસાઇડ ગણાવી શકાય. આ માટે હાર્દિક સામે 309 મુજબ ગુનો નોંધાઈ શકાય છે. આ માટે 1 વર્ષની સજા અને આર્થિક દંડ અથવા તો બંનેની જોગવાઈ છે. તો હાર્દિકની ક્યારે ધરપકડ કરવી તે અંગે પણ રાજ્ય સરકાર કેન્દ્રીય મંત્રીમંડળનું માર્ગદર્શન લઈ રહી છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓની રજૂઆતને લઈ જીજ્ઞેશ મેવાણીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મીટિંગ કરી મેવાણી આ કર્મચારીઓને યોગ્ય ભથ્થા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ કવાયત શરૂ કરી છે. 26માંથી 26 બેઠકો મેળવવા ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ સાથે મેદાનમાં ઉતરી રહી છે. તો કોંગ્રેસ ભાજપની નિષ્ફળતાઓને લઈ મેદાનમાં ઉતરવાની તૈયારીઓ કરી છે. લોકસભા ચૂંટણીમાં ગુજરાત કેન્દ્ર સ્થાને હોવાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીના વધુમાં વધુ ગુજરાત પ્રવાસનો તખતો ગોઠવાઈ રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસની તૈયારીઓ કરી દીધી છે. રાજ્યના જિલ્લા તાલુકા પંચાયતના કોંગ્રેસના 177 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા પંચાયતના 35 અને તાલુકા પંચાયતના 142 સભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષના સત્તાવાર આદેશના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસ સેવાદળ હવે નવા લુક સાથે જોવા મળશે. સેવાદળમાં યુવાઓને આકર્ષવા નવો ડ્રેસ કોડ તૈયાર કરાયો છે. રોયલ બ્લુ જીન્સ અને ટી શર્ટ સાથે કેપમાં જોવા મળશે. સેવાદળનું યુવા બ્રિગેડ સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજી દેસાઈનું કહેવું છે કે સેવાદળ પોતાના મૂળ સૈદ્ધાંતિક નીતિઓ સાથે સમય પ્રમાણે પરિવર્તન કરવા ઇચ્છી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેવાદળને સ્વાયત્ત સંગઠન જાહેર કર્યું છે અને સેવાદળ પોતાના નિર્ણયને જાતે લઈ શકશે. આથી સેવાદળમાં યુવાઓને જોડાવા માટે જીન્સ અને વ્હાઇટ ટી શર્ટ ડ્રેસ કોડ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કુંવરજી બાવળિયાના ભાજપ ગમન બાદ રાજકોટ જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા 1 અઠવાડિયાથી પંચાયતના કેટલાય સભ્યો ભાજપમાં ભળવાની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ સામે પણ અવિશ્વાસની દરખાસ્તની તૈયારીઓ થઈ રહી છે. બંગાળના એંધાણ બાદ તમામ સભ્યોને સાથે રાખી કોંગ્રેસ એકતા હોવાના પોકળ દાવા કરી રહી છે. ત્યારે કારોબારી ચેરમેન અર્જુન ખટારીયાએ નિવેદન આપ્યું કે તમામ સભ્યો એક સાથે છે અને તેઓ ભાજપમાં જોડાવાના નથી. ગુજરાત રાજ્યસભાની ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી સુનાવણી પર રોક લગાવી અને ભાજપના ઉમેદવાર બળવંતસિંહને નોટિસ ફટકારી. 4 અઠવાડિયા બાદ આ જ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાશે. દાહોદના ફતેપુરામાં કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વરુણા ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કૃષિ મેળામાં લાભાર્થીઓને 20 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.